શ્રી ગોપાલ જલાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ સમૂહ લગ્નોત્સવનું એક આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન સફળ રહ્યું હતું. શ્રી ગોપાલ જલાન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જ ગોપાલભાઈની યાદમાં ભાયલી ખાતે 21મો એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ યુગલો જે છે તેઓનું લગ્ન કરાવી આપવામાં આવ્યું છે. તેમજ કન્યાદાન એટલે કે કન્યાઓને જે દાનમાં આવતી વસ્તુઓ એટલે કે ઘર વખરીનો સામાન પણ આપવામાં આવ્યો છે. મારું નામ પ્રજ્ઞેશ પાટીલ છે. મારા વાઈફનું નામ હિના લોખંડ હિનાબેન છે. અમારું અહીંયા જે આયોજન કર્યું એમાં મેડમનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો, પ્લસ સાથે સાથે એમને બધી જ રીતે અમને ગાઈડલાઈન આપી કેવી રીતે શું કયું કયું સામાન એ લેવાના છે, કયું કયું સામાન અમને લાવવાનું છે, એમને બધી રીતે હેલ્પ કરી. આજકાલ આપણે દુનિયામાં જોઈએ ને તો લોકો પૈસાને છોડતા નથી, પણ મેડમે ખાલી 1 રૂપિયામાં લગ્ન કરવું, આજકાલ 1 રૂપિયાની ચોકલેટ નથી આવતી, પણ 1 રૂપિયામાં મેરેજ થવું એ બહુ અઘરી વસ્તુ છે. પણ જે મેડમે જે રીતે સપોર્ટ કર્યો છે, જે રીતે હેલ્પ કરી છે, એ બહુ પ્રશંસનીય છે કે આવી હેલ્પ બહુ ઓછી જગ્યાએથી મળતી હોય છે. પણ મેડમે બહુ જ સારો સપોર્ટ કર્યો, બધી રીતે હેલ્પ કરી, અને જે રીતે જે સામાન ને બધું જે લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે બહુ પ્રશંસનીય છે વસ્તુ. શ્રી ગોપાલ જલાન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ નિઃશુલ્ક પ્રથમવાર અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે, જેમાં દૂર દૂરના છોકરાઓ છે જે બહુ જરૂરિયાતમંદ છે. એમાંથી એક યુગલો એવો છે જે દિવ્યાંગ છે, એટલે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા. અમને આજે બહુ ખુશી થાય છે કે અમે 21 કન્યાનું કન્યાદાન કરીએ છીએ, જેમાં અમે બધી એમના ઘરની જે જરૂરિયાતમંદની વસ્તુઓ છે, જેમ કે રસોડાના વાસણ હોય કે પલંગ હોય કે કબાટ હોય, એ બધી વસ્તુઓ અમે આપીએ છીએ. તો એનાથી એનું ઘર સંસાર બસી શકે એવી કોશિશ કરીએ છીએ, અને દર વર્ષે આ યોજવાનું વિચારીએ છીએ. આ અમે ભાયલી ગામમાં રાખ્યું છે, પ્રગતિ સ્કૂલ કરીને પ્રગતિ વિદ્યાલય છે એના ગ્રાઉન્ડમાં રાખ્યું છે, અને બહુ બધા લોકો આવ્યા છે, બહુ બધા આશીર્વાદ મળ્યા છે, બહુ સારું લાગે છે. અમારા ફાધર શ્રી ગોપાલ જલાનની યાદમાં અમે રાખ્યું છે અને અમને બહુ ગમે છે, બહુ સારું લાગે છે. આ મિલી મહેતા છે અને મારા પરિવાર જોડે મળીને અમે આ કરીએ છીએ. ઈઈસી કરીને અમારી સ્ટડી અબ્રોડ સંસ્થા છે જેની એક્ટિવિટી આ કરી રહ્યા છીએ.